વિદ્યાર્થી મિત્રો, આપણે હવે પાઠ નંબર 2 તરફ રિવિઝન માં આગળ વધીએ છીએ. બરાબર, હવે પાઠ 2 છે શરણાઈના સૂર, લેખક ચુનીલાલ મડિયા, અને પાઠનો પ્રકાર છે ટૂંકી વાર્તા. ત્યારબાદ એમણે જે સંદર્ભ ગ્રંથ આપ્યો છે આપણને, તે શરણાઈના સૂર એ ખૂબ મોટો વાર્તા સંગ્રહ છે અને એમાંથી લેવામાં આવેલો આ એક ભાગ છે. અને એ સરસ મજાની વાર્તા એમાં કરવામાં આવી છે. કેટલાક પાત્રો અહીંયા આપવામાં આવ્યા છે અને તે પાત્ર તમે જોઈ શકો છો. રમઝુ મીર એ આ શરણાઈના સૂરનો મેઇન કેરેક્ટર જેને કહી શકાય તે રમઝુ મીર, અને ભૂધર મેરાય એની દીકરી તે એ ગૌરી, એના લગ્ન છે આજે. અને હવે રમઝુ મીર એ શરણાઈ વગાડવા માટે ખોબો ખારેક, ખોબા ખારેક મને ખાવા માટે મળશે એ ઈચ્છાએ આજે કેટલાય સમય પછી રમઝુ મીર શરણાઈ વગાડવા માટે આવ્યો છે. અને મેઘો ઢોલી એનો સાથ આપે છે, પોતાની દીકરી સકીના, એની આ બધા કેરેક્ટરો છે અને એ કેરેક્ટરોની વાત કરવામાં આવી છે. તો ઘણા સમય પહેલાંની ઘણી બધી જે કંઈક બની ગયું એ ઘણા સમય પહેલાંની પૂર્વેની વાત છે. અને આજે સૌરાષ્ટ્ર તરફ જોઈએ આપણે, કેટલાક ગામડાઓમાં હકીકતમાં જે ઘટનાઓ બની ગઈ છે તે ઘટનાઓ અથવા બને છે તે ઘટનાઓ તેવી જ ઘટનાઓ એ વાર્તાઓમાં વણી લેવામાં આવે છે. તો એવી જ એક ઘટના છે, એ રમઝુ મીર અને ભૂધર મેરાય એના વતનની વાત સરસ મજાની રીતે કરી દેવામાં આવી છે. હવે બને એવું છે મિત્રો કે સાંજનો સમય છે, માંડવો વધેવાઈ ગયો, ત્યાંથી વાર્તાની શરૂઆત, આ ટૂંકી વાર્તાની શરૂઆત થાય છે. અને પગે લાગા પણ પતી ગયું, જે કંઈક પૂજ્યા પાઠ, જે કંઈક કરવાનું હતું પૂજા પાઠ, એ બધું પૂજા પાઠ પતી ગયું ગોર મહારાજને. અને ત્યારબાદ જે કંઈક પાનના બીડા વગેરે જે કંઈક આપ લે મૂક કરવાનું હતું, આપ લે કરવાનું હતું, એ બધું થઈ ગયું. વડીલોને પગે લાગી ગયા અને ત્યારબાદ જાનને શીખ દેવાઈ ગઈ. સામેથી આવતી પનિયારીઓના શુભ સુકંદ થઈ ગયા અને જાન ધીરે 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 માંડવામાંથી હવે નીકળી રહી છે, વિદાય થઈ રહી છે. ગૌરીનો વિદાય પ્રસંગ છે અને જાન ધીરે 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 ગામની પછીતમાંથી, ગામના આગલા ભાગલા એ જે કંઈક નાની નાની ગલીઓ છે આજુબાજુના, એ પ્રસાર જે થઈ છે તેમાંથી જાન ધીરે ધીરે હવે આગળ વધી રહી છે. ગામના કેટલાક લોકો રંગબેરંગી વસ્ત્રો ધારણ કરીને એ જાનને જોવા માટે બહાર નીકળ્યા છે. કેટલીક સ્ત્રીઓ અલગ મલગની વાતો કરે છે અને એ પણ એ સ્ત્રીઓ પણ જાનને જોવા માટે બહાર નીકળી છે. બધા હવે નીકળવા માંડ્યા છે, જાનને શિખામણ દેવાઈ ગઈ. અને ત્યાં જ રમઝુ મીરે ગાલ ફુલાવ્યા, શ્વાસ રોક્યો અને સરસ મજાની શરણાઈ વગાડવાનું શરૂ કર્યું. અને શરણાઈ વગાડવાની જ્યારે શરૂઆત કરે છે ત્યારે બધા જ લોકો એકદમ જાનમાં જાન આવી હોય તેમ, જીવમાં જીવ આવ્યો હોય તેમ અચાનક બધા જ એ શૂર તરફ પોતાનું ધ્યાન દોરાવે છે. અને બધા એ શરણાઈની સૂરમાં રેલમ છેલ થઈ ગયા છે. બીજી બાજુ મેઘો ઢોલી ઢોલ પર થાપ મારે છે અને શરણાઈના સૂર સાથે વાતાવરણ એકદમ એ સંગીતમય બની જાય છે. તેવા સમયે ધીરે 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 જાનની આગળ, એ જનૈયાની આગળ બધાની મોખરે રમઝુ મીર ધીરે 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 એ શરણાઈના ધૂનમાં આગળ વધી રહ્યો છે. અને થોડે દૂર જતા એ ગામના ફળિયામાં એ ચોક છે, ચોકમાં જબરદસ્ત એ સંગીતના સુરો છેડાયા અને મેઘા ઢોલીએ પણ એટલો સરસ મજાનો ઢોલ વગાડ્યો કે અડાણાનો ડોસો પોતાની ધૂનમાં એટલી મધુર શરણાઈ વગાડે છે કે લોકો એ શરણાઈ સાંભળતાની સાથે જ એ શરણાઈ એટલી મધુર
કે લોકો સાંભળતાની સાથે જ સીધી દિલમાં લોકોના એમ દિલમાં ઉતરી જાય, મનમાં ઉતરી જાય એટલી સરસ મજાની શરણાઈ વગાડતો. એક બાજુ એ કન્યા પક્ષ અને વર પક્ષ તરફથી ગીતો ગવાય છે, ધીરે ધીરે જાન ઉધલતી જાય છે આગળ, અને ચોકમાં આવીને રંગે ચંગે એ એકદમ રંગે ચંગે રેલમ છેલ જનૈયાઓ તાસીરો જ ઘણા સમય સુધી બોલી રહ્યો, નાચવા લાગ્યા બધા. અને થોડા સમય માટે એ પણ ભૂલી ગયા હશે કે દૂર દૂર પહોંચવાનું છે. તળશી વેવાઈ પોતાના ગગાની જાન લઈને આવ્યા છે, એ શણોસને પૂગવાનું છે, અંધારું થઈ જશે એમ વિચારીને અચાનક જ્યારે તળશી વેવાઈ ભૂધર વેરાઈને કહે છે કે ચાલો હવે વેવાઈ આ શણાઈને બંધ કરાવો. અને ત્યારે ભૂધર વેરાઈ રમઝુ મીરને કહે છે કે હાઉં કરો માં, હાઉં કરો ભાઈ, હાઉં કરો, હવે તો ઉભા રહો, હવે આપણે ઘણા દૂર જવાનું છે, હજુ તો આપણે ગામને પાદરે પહોંચવાનું છે, હજુ તો ગામની શરૂઆતમાં છીએ, આપણે ગામને પાદરે ક્યારે પહોંચાડીશું અને આ લોકો જશે ત્યારે. એવી રીતે રમઝુ મીર જયારે વાત કરે છે ત્યારે ધીરે ધીરે આખી જાનને આડો ફરીને ઉભો રહેલો, રોકીને ઉભો રહેલો એ રમઝુ મીરને ધીરે ધીરે ખ્યાલ આવતા એ ધીરે 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 આગળ વધી રહ્યો છે. ગામના પાદરે જાય છે, ગામના પાદર તરફ જાય છે, પોતાની જ ધૂનમાં એક પછી એક દ્રશ્ય પોતાની અતીતના એટલે ભૂતકાળના દ્રશ્ય રમઝુ મીર સાથે જે કંઈક ઘટનાઓ બની ગઈ છે તે ઘટનાઓ એક પછી એક એ મન માનસ પટ પર ઉભરવા લાગી અને દર્દ દિલમાંથી નીકળવા લાગી શરણાઈના સૂર વાટે. અને આ રીતે રમઝુ મીર બિચારો એ ડાણાનો ડોસો પોતાની ધૂનમાં રમઝુ મીર સરસ મજાની શરણાઈ અને હૃદયને વેધક બની બનાવી એકદમ વ્યાકુળ બનાવી દે એટલી સરસ મજાની શરણાઈ વગાડતો વગાડતો ધીરે 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 આગળ ચાલ્યો જાય છે. સાથે મેઘો ઢોલી પોતાનું એ કામ કરતો જાય છે. તળસી વેવાય એ કોથળીમાંથી પૈસા કાઢીને એ એમના પર નાખે છે અને એ રીતે એ જે મળેલા પૈસા દાદમાં મળેલા પૈસા રમઝુ વણતો એ નથી, જ્યારે મેઘો ઢોલી એ ધૂળવાળા પૈસા જ વણી વણીને એના ગજવામાં મૂકે છે. એ ખબર નથી એટલા મસ્ત બનેલા તાનમાં શરણાઈમાં મશગુલ થયેલો રમઝુ મીર. હવે એ રમઝુ મીર શરણાઈ રોકી શકે તેમ નથી, ધીરે 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 આગળ વધી રહ્યા છે અને ગામને પાદરે પહોંચતા તો સૂર્ય અસ્ત થવાને આરે આવી ગયો છે. ગામનો એ ઝાડ પીપળો જે કંઈક વડ પીપળાનું ઝાડ છે એ ઝાડ અનેક કન્યાઓ વિદાયનું એ સબૂત બન્યું છે, સાક્ષી બન્યું છે. અને સાંજ વધારે વધારે ઘન બનતી જાય છે, કરુણ દ્રશ્યો સર્જાતા જાય છે. એક બાજુ ગૌરી અત્યંત રડે છે, બીજી બાજુ ગૌરીની મમ્મી રડે છે, બીજી બાજુ ગૌરીના એ પિતાજી ભૂધર મેરાઈના આંખમાંથી આંસુ નીકળી પડે છે. એ દ્રશ્ય પણ રમઝુ મીર જોઈને વધારે વેધક બનાવતો એ શરણાઈના સૂર વધારે ને વધારે વેધક બનાવતો જાય છે. તો બીજી બાજુ કન્યા વિદાય થાય છે, ગૌરીના માતા પિતા પ્રેમથી વહાલથી ભેટે છે અને ખૂબ ડુસકા ભરીને રડે છે ગૌરી. બીજી બાજુ એની સખી સહેલાણીઓ બધી એમને મળે છે, જાત જાતની શીખ દેવાય છે એમને, શીખ દેવાઈ જાય છે. અને ગૌરી હવે ધીરે ધીરે એ સફાળા માફાવાળું ગાડલું જે છે ગાડલામાં વર વધુ ગોઠવાઈ ગયા છે અને ધીરે 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 જાન સણોસરા તરફ આગળ વધી રહી છે. તો બીજી બાજુ બને એવું છે કે પોતાની જ ધૂનમાં મસ્ત બનેલો એ રમઝુ મીર કેટલી વાર હડસેલો મારવા છતાં, કેટલી કેટલી વાર કેટલાક જાનૈયા જુવાનીઓએ મજાક મશ્કરી કરી કે ડોસાની ડાગડી ચસકી ગઈ છે, ગાંડો થઈ ગયો છે, પાગલ થઈ ગયો લાગે છે, પોતે એ કાબુ ગુમાવી દીધો છે એવું લાગે છે, પરંતુ ખરેખર તો એ પોતાના અતીતમાં સરી પડ્યો છે. ત્યારે અહીં એ જે વાર્તા જે છે એ વાર્તા કંઈક નવું જ રૂપ લઈ રહી છે. એ અતીતમાં પહોંચી જાય છે અને એ બિચારો ડોસો એ પણ એકદમ ભગ્ન હૃદય છે. અને જ્યારે ગૌરીની વિદાય થાય છે ત્યારે પોતાની જ દીકરી સકીનાની વિદાય થઈ રહી હોય તેમ એ
એને અહેસાસ થાય છે બે દાયકા એ પાછળ ચાલ્યો જાય છે. બે દાયકા પાછળ જવું એટલે 20 વર્ષ, એક દાયકો એટલે 10 વર્ષ, બે દાયકા એટલે 20 વર્ષ એ અતીતમાં ભૂતકાળમાં સરી પડે છે. જ્યારે 3 વર્ષની છોકરી હતી ત્યારે એ પોતાની છોકરીને એકલી મૂકીને એની મમ્મી ગુજરી ગયા અને મૃત્યુ થાય છે. અને અકાળે થયેલા મૃત્યુથી ગમગીન બનેલો રમઝુમીર એકદમ નિરાશ થઈ જાય છે. આખી જવાબદારી, માતા પિતાની જવાબદારી એ બધી નિભાવે છે કે એક દીકરીની તમામ એ જે કંઈક સારવાર કરવાની હોય, સેવા કરવાની હોય, તમામ પ્રકારના બાળો ત્યાં એમણે એ નદીમાં ધોયા છે. એના સાક્ષી રૂપે આજે ડોસા ડગરા બધી જ એ હકીકતના સાક્ષી બનીને, મુખ બનીને બિચારા જોઈ રહ્યા છે. અત્યંત આઘાત સાથે રમઝુ મીર પોતાની દીકરીને પાળી પોષીને મોટી કરે છે. સકીના ધીરે 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 ફૂલ સમાન, સૂરજમુખીના ફૂલ સમાન એટલી સુંદર મજાની એ દીકરી ધીરે 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 મોટી થતી જાય છે. અને તમામ પ્રકારે કોઈ પણ પ્રકારે એને દુઃખ ન પહોંચે તે માટે રમઝુ મીર ખૂબ કોશિશ કરી રહ્યો છે. માતા પિતા બંનેનો પ્રેમ વહાલ એમને આપે છે. પોતાની દીકરીને ભલે પોતે ભલે એ સુકર રોટલો ખાશે, પરંતુ પોતાની દીકરીને મિષ્ટાન જમાડશે. અને પોતે ફાટેલા કપડાં પહેરશે, પરંતુ પોતાની દીકરીને ફૂલ ફટાક રાખશે. અને આમ જ્યાં જ્યાં ધીરે ધીરે મોટી થતી જાય છે, જ્યાં જ્યાં નાના મોટા પ્રસંગમાં, શુભ અશુભમાં જ્યારે શરણાઈ વગાડવાનું થતું અને જ્યારે રમઝુ જતો તો ત્યારે સકીના સાથે હોય જ, એક બાંદરાના બચોડિયાની જેમ જેમ એ પીછે વળગેલી જ હોય, અથવા તો ખોડામાં બેઠેલી હોય, અથવા તો કમરે બેઠી હોય, અથવા તો ખભે બેઠેલી હોય, રમઝુ મીર પોતાની દીકરીને કદી એકલો છોડતો નહીં. અને પોતાની દીકરીની સારવાર, સેવા, ચાકરી જે કંઈક છે તે તમામ પ્રકારે પ્રેમથી સેવા કરતો. કોઈક કહેતું એને કે તું લગ્ન કરી લે, બીજા નિકાહ પડી લે, પરંતુ રમઝુ મીર પોતાની દીકરીને જરા પણ ઓછું નહીં આવે જિંદગીમાં તે માટે એણે બીજા લગ્ન કદી કરી શક્યો નહીં, નથી કરી શક્યો બીજા લગ્ન. ઘણા બધા કોશિશ કરી કે ભાઈ તું લગ્ન કરી લે, પરંતુ નાની દીકરીની સાર સંભાળ માટે એમને કદી પણ બીજા કોઈની જરૂર લાગી નથી. આમ દિન પ્રતિદિન સકીના મોટી થતી જાય છે. અને એક દિવસ આવી જ રીતે પોતાની દીકરીના લગ્ન એ કરી દે છે. અને જ્યારે લગ્ન કરે છે ત્યારે એ લગ્નના બીજા જ અઠવાડિયે જ્યારે પોતાની દીકરી ફૂલ સમાને દીકરી, કાળજાનો કટકો સમાને દીકરીના મૃત સમાચાર આવે છે તો રમઝુ મીર ભાંગી પડે છે. પોતાની દીકરી ના મૃત સમાચાર બીજા જ અઠવાડિયે, લગ્નની બીજા જ લગ્નના બીજા જ અઠવાડિયે જ્યારે મૃત સમાચાર આવે છે મૃત્યુના, ત્યારે રમઝુ મીર અવાક બની જાય છે. કોઈની સાથે બોલી શકતો નથી. જિંદગીમાં હવે કશું રહ્યું જ ન હોય તેમ રમઝુ મીર ગમગીન બની જાય છે, દુઃખી થાય છે. કદી એ બોલી શકતો નથી, કોઈની સાથે વાતચીત કરી શકતો નથી. નથી એમને નાવાનું, કપડાનું અને એકદમ કશું કાંઈ ભાન રહેતું નથી. લોકો ગાંડામાં એને ગણી કાઢે છે. એ દુખિયારો જીવ છે, તેની વાત કોઈ સમજી શકતું નથી. મિત્રો, એ પિતાની વેદના, દીકરી પ્રત્યેની વેદના એક પિતા જ સમજી શકે. અને ત્યારે રમઝુ મીરની એ ઘટના જ્યારે ધીરે ધીરે એના આંખમાંથી પણ શરણાઈ વગાડતા વગાડતા પોતાની જે કહાની છે, આખી કહાની શરણાઈના સૂર વાટે જનૈયો માટે ભલે નવી હતી, પરંતુ જે લોકો જાણતા હતા તેમના આંખમાંથી પણ એ આંસુ નીકળી પડે એ રીતે પોતાની કથા એ શરણાઈમાં વ્યક્ત કરે છે. અને રમઝુ મીર ધીરે 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 વગાડતો જાય છે, હડસેલાઓ મારે છે, લોકો ઠઠ્ઠા મશ્કરી કરે છે જુવાનિયાઓ, પરંતુ કદી એ શરણાઈ વગાડવાનું ભૂલતો નથી. જ્યારે બાર પ્રસંગમાં જતો ત્યારે શરણાઈ વગાડવાની સાથે સાથે પોતાની દીકરીને પણ ક્યારેક ક્યારેક ફ્રી હોય ત્યારે ઘરે બેસીને પોતાની દીકરીને શરણાઈ વગાડીને ખુશ કરી દેતો. અને આજે હવે શરણાઈ એ એટલી
घातक एटली हृदय ने घातक हृदय माते घातक बनी छे हृदय ने एकदम करुणांत थी करुणांतिका थी भरी दई एवी ये शरणाय बगाड़ी रह्यो छे बधा ठठ्ठा मस्करी करे छे अने जान हवे शनोसरा तरफ निकली छे त्यारे रमजू मीर ए धीरे 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 शनोसरानी वाटे आगळ वध्यो परंतु अचानक एणे पोतानो रस्तो बदली काढ्यो ज्यारे ज्यारे कोईक वार એ સ્મશાનમાં આવતો મરવાના છોડના ફૂલની સુગંધ એ માણી જતો અને પોતાની પત્નીના કબરે પણ એ મરવાના ફૂલ છોડ ત્યાં એ ચઢાવતો પોતાની પત્નીના કબરે બબ્બે આઘાત લાગ્યા છે દિલ તૂટી ગયું છે ભગ્ન હૃદય છે અને એવા જ ભગ્ન હૃદય વિચારો એ જાત જાતની મશ્કરીઓની વચ્ચે એને કશી પડી નથી એ તો પોતાની ધૂનમાં શરણાઈ બગાડી રહ્યો છે અને આજે પોતાની જ ધૂનમાં મસ્ત થઈને એ રસ્તો અચાનક એ સ્મશાન તરફ વળી જાય છે અને સ્મશાનમાં જઈને એ લોકો ઠઠ્ઠા મસ્કરી કરે છે રાત્રે કદાચ મધ્યરાત્રિ સુધી એ શરણાઈ તે દિવસે સંભળાઈ હતી અને ત્યારબાદ એ રમઝો મીર સ્મશાનમાં ગયો અને ત્યાં બેસીને શરણાઈ બગાડતો હશે પોતાની મૃત પત્નીના કબરે અને બબ્બે મૃત્યુનો આઘાત જે લાગ્યો તે જીવી નહીં શક્યો હશે અને એકદમ તે અંતિમ દિવસ હોય તેમ અડાણાનો નશો બિચારો ગાંડો ઘેલો ખપે છે લોકો જાત જાતની વાતો કરે છે પરંતુ એ કોઈની એને કશી ખબર નથી અને પોતાની ધૂનમાં મસ્ત બનીને સ્મશાનમાં આજે છેલ્લા શ્વાસ જાણે ઘૂંટાઈ રહ્યો હોય તેમ એ સરસ મજાની લોકોના રાત્રે કાને અથડાયેલા એ શરણાઈના સૂર ફરી પાછા કદી સંભળાયા નથી અને પોતાના ભગ્ન હૃદયની વાતો રેલાતો એ શરણાઈના સૂરમાં એ મસ્ત બનીલો એ પોતાની દીકરીના આઘાત અને પોતાની પત્નીના આઘાત સાથે સ્મશાનમાં બેસીને શરણાઈ વગાડતો લોકોના કાને અથડાયેલા એ શરણાઈના છેલ્લા સુરો હતા અને ત્યારબાદ એ શરણાઈના સૂર કદી સાંભળવા મળ્યા નથી તે વાત આ તમારા પાઠમાં રજૂ કરવામાં આવી છે તો મિત્રો આપણે એ સામાન્ય ઉપર ટપકે આ કહાની તમને રિવિઝન કરાવી છે અને ત્યારબાદ આપણે પ્રશ્નોના જવાબ આપણે જોવાના છીએ તો એ જવાબ આપણે જોવાના છે તો વિદ્યાર્થી મિત્રો વ્યવસ્થિત તમે ધ્યાન આપશો તો તમને ખ્યાલ આવશે એ હતી આ શરણાઈના સૂરની વાતો અને આપણે પ્રશ્નોના તરફ આગળ વધીએ છીએ મિત્રો તો એમસીક્યુસ છે કે શરણાઈના સૂર કૃતિમાં કોના વાત્સલ્ય હૃદયની વાત કરવામાં આવી તો કોના વાત્સલ્ય હૃદયની પિતૃ હૃદયની વાત કરવામાં આવી છે તો કે રમઝુ મીરના પિતૃ હૃદયની વાત કરવામાં આવી છે હવે હાલ્યની જત હાલ્યની આમ ઢગલે ને પગલે દાદરે વાવ હોઈશ તો કેદી પાદરે પાદરે પહોંચાડીશ આ વાક્ય રમઝુ મીરને કોણ બોલે છે ભૂધર મેરાઈ કહે છે ભૂધર મેરાઈ રમઝુ મીરને કહે છે કેમ કે ઘણા સમયથી એ શરણાઈમાં મશગુલ હતો અને આગળ વધતો ન હતો એટલા માટે આ વાત કીધી ત્યારબાદ એક એક વાક્યના જવાબમાં છે મિત્રો ગૌરીના વિદાય પ્રસંગે રમઝુમીરને કોનું સ્મરણ થાય છે પોતાની સૂરજમુખીના ફૂલ સમાન દીકરી સકીનાનું સ્મરણ થાય છે ત્યારબાદ બીજો પ્રશ્ન છે કે રમઝુમીર પત્નીની કબરે ફૂલ ચડાવવા જતો તો તે ક્યાં તે કયા ફૂલ છોડના ફૂલ ચડાવતો તો આપણે જોઈ ગયા તેમ મરવાના ફૂલ છોડ મરવા મરવાનું ફૂલ છોડ અને એના ફૂલને એ પત્નીના કબરે ચડાવતો ત્યારબાદ એક એ બે ત્રણ વાક્યમાં જવાબ છે મિત્રો દાગમાં મળેલા પૈસા રમઝુમીર ગૌરીને શા માટે આપી દે છે આજે ગૌરીની વિદાય છે વિદાય પ્રસંગ છે અને અતીતમાં ભૂતકાળમાં સરી પડેલો એ રમઝુમીર પોતાની જ દીકરીની વિદાય થઈ રહી હોય એમ સકીનાને તે સમયે 5 પૈસા પણ આપી શક્યો નહોતો કાપડના કરીને પૈસા પણ આપી શક્યો નહોતો ત્યારે એ ઘટના યાદ આવે છે અને અચાનક અનાયાસે જ પોતાની જ દીકરી સકીનાની વિદાય થઈ રહી છે તેમ ધારીને એ અચાનક એ ખિસ્સામાંથી એ પૈસા કાઢીને એ ગૌરીને ગૌરીના હાથમાં મૂકે છે અને લે ગગી આ તને કાપડના કરીને આપું છું
એમ કહેતાની સાથે જ ગવી કંઈક સમજે પહેલા જ રમઝુ વીર ત્યાંથી ધીરે ધીરે સ્મશાનની વાટ પકડી લે છે. શરણમાં વગાડતી વખતે રમઝુ મીર સકીનાને કેવી રીતે એ સાચવતો, કોઈ વાર પ્રસંગમાં જ્યારે શરણાઈ વગાડવાનું થતું ત્યારે રમઝુ મીર પોતાની દીકરીને જીવની જેમ સાચવતો, જેમ વાંદરી પોતાના બચોડિયાને સાથે વળગાવી રાખે છે છાતી સાથે, તેમ એ સકીનાને પીઠ પાછળ ક્યારેક હાથ ભેરવીને એની પીઠ પાછળ લટકેલી હોય અથવા તો ગળામાં હાથ ભેરવીને આગળ બેઠેલી જ હોય, ઘોડામાં બેઠી હોય, ક્યાંક તો કમરે બેઠી હોય, ક્યાંક તો ખભા પર બેઠી જ હોય, અને આમ પોતાની દીકરીને દિવસ રાત કદી એકલી મૂકતો નહીં, જેથી પોતાના મા બાપનો પ્રેમ, પોતાની માતાનો પ્રેમ પણ એને ઓછો ન પડે તેવા પ્રયત્નો કરતો અને પોતાની સાથે જ રાખતો. અને પોતે ભલે ફાટેલા પેલા કપડાં પહેરશે પરંતુ પોતાની દીકરીને ફૂલ ફટાક રાખશે. આ રીતે એ તમારે એની રજવાતો કરવાની છે. પોતે એ ભલે રોટલો સૂકો ખાય પરંતુ પોતાની દીકરીને એ હંમેશા સરસ મજાના મિષ્ટાન જમાડતો. આ રીતે તમારે એની રજવાત કરવાની છે. મિત્રો, ત્યારબાદ સવિસ્તર ઉત્તર છે. શરણાઈ નસુ કૃતિને આધારે પિતાની વેદનાનું વર્ણન કરો. રમઝુ મીરની વેદનાનું, પોતાની દીકરીની વેદનાનું વર્ણન તમારે કરવાનું છે. અને એ આપણે આગળ જોઈ ગયા છે તે પ્રમાણે આ લોંગ આન્સર્સ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. પાઠ એકમાં પણ લોંગ આન્સર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે અને મોટા ભાગ એ તમને એ આવા પ્રશ્નો વારંવાર પૂછાય જાય છે. તો રમઝુ મીરની વેદના શું છે, દુઃખ શું છે, શા માટે દુઃખ પડ્યું, એને કેવી રીતે દુઃખ પડ્યું, ને કેવી રીતે અતીતમાં નીકળી ગયો, પોતે ભૂતકાળમાં કેવી રીતે ગયો, અને કની કોની છે એ વિદાય આજે, અને તે કોની વિદાય સમજે છે, તે વાત પણ તમારે સુપેરે એ રજૂ કરવાની રહેશે. અને રમઝુ મીરની હૃદયની વ્યથા એક ઘાયલ હૃદયની જેમ કરુણાંતિકા સર્જાય તેમ તમારે એ રજૂઆત કરવી પડશે. ત્યારબાદ રમઝુ મીરનું શબ્દ ચિત્ર તમારે આલેખવાનું છે. મિત્રો, એ રમઝુ મીર વિશે તમારે એમાં રજૂઆતો કરવાની છે. પિતૃ હૃદયની વેદના અને રમઝુ મીરનું ચરિત્ર ચિત્રણ, એ બંને બાબતો તમારે એ મિક્સ કરીને લખવી પડશે પાઠને આધારે. તો અહીં તમારો આ પાઠ સંપૂર્ણ ફિનિશ થાય છે.